ગાળો છે તેમાં તેમનો આક્રમક અંદાજ જોવા મળ્યો. અને હવે મેં આપને તારીખ પ્રમાણે બતાવી કે ક્યાં કયા પ્રસંગમાં અને તેઓએ શું ટકોર કરી છે સરકારી અધિકારીઓને અને સરકારી સિસ્ટમને. આપ જુઓ, 11 જૂને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો તેઓ ઉધરો લીધો. અને આ ત્યારે કે જ્યારે બીજા દિવસે સ્કૂલ શરૂ થવાની હતી. નિયમોમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે, કારણ કે વિદ્યાર્થી કેબિનેટ માં 12 જૂને જુઓ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સીએમ આક્રમક થાય. એટલે 11 તારીખે રાજકોટમાં અને 12 તારીખે ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં સીએમએ સખત શબ્દોમાં તમામને ટકોર કરી. સસ્પેન્શન સુધીના પગલા લેવા પડે તેવી સ્થિતિ ન આવવી જોઈએ. હવે ખ્યાલ રાખજો, તે આક્રમક અંદાજમાં સીએમ જોવા મળી રહ્યા છે. 13મી તારીખની વાત કરીએ તો જાહેર કાર્યક્રમમાં અધિકારીઓને સૂચક સંદેશ તેઓએ આપ્યો. તેઓ કહ્યું કે રાજકોટની ઘટના પછી વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે. એકવાર નહીં, અનેક વાર થઈ રહી છે અને એટલા માટે વિચારવા લાયક આ બાબત છે. માણસના જીવ માટે કોઈ પણ પક્ષે સમાધાન ન થવું જોઈએ. ત્યારે 14મી તારીખે સીએમએ સરકારી બાબુઓને આજે ચેતવ્યા અને કડક શબ્દોમાં ચેતવ્યા. છેલ્લા 4 દિવસની જે ઘટના છે ખૂબ જ સૂચક છે. આનંદના કાર્યક્રમમાં તેઓ હાજર હતા અને ત્યાં અધિકારીઓને ખૂબ જ સૂચક સંદેશ આપ્યો. તેઓ કહ્યું કે ચા કરતા જે કેટલી ગરમ છે તે તમામ લોકો સુધરી જજો. તેઓ બધી જ વાત જાણે છે અને એટલા માટે સુધરવાની વાત કરે છે. એટલે 11 જૂનથી લઈને 14 જૂન સુધીનો તેઓનો આક્રમક અંદાજ જુઓ. આમ ખૂબ શાંત સ્વભાવના માનવામાં આવે છે, મૃદુ અને મક્કમ માનવામાં આવે છે, ત્યારે તેઓએ પોતે આક્રમકતા અપનાવી છે. અને એક પ્રસંગથી, એટલે જ અમે આપને તારીખ પ્રમાણે છેલ્લા 4 દિવસની વાત કરી રહ્યા છે. અને સતત 4થો દિવસ, જી હા, સતત 4થા દિવસે અધિકારીઓ પર તેઓએ ધારદાર શાબ્દિક પ્રહાર કર્યા. રાજ્યના મુખ્યપ્રધાનના આકરા તેવર બાઈ 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 બાઈ